મન તો કઈ નથી પણ મને આ નાક લાલ થઈ સોલાઈ પગ દબાવે છે ને 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 આ પહેલી વાર હન્ટર ની આંક 200 કિલોમીટર ડ્રાઈવ કરવાનું છે આવું છે ને જવાનું છે એમ તો જો એમ લાગે ઓસરી રાઈ નું બીજું ટુકડું એ ભાઈ તું તૈયાર થા તો હર હર મહાદેવ કેમ છો બધા બધા મજા છે છે કેમ બધા મજા છે અને ખાસ કરીને હાલો નીચે હેટલ આપી આપ તું લેતી બે વસ્તુ જો કે આજે જવું છે અમરેલી અને તાત્કાલિક ગાડીના નંબર આવી ગયા છે લગાવવા માટે અને ઘરે બેઠા બેઠા બોર થતા તો મેં કીધું આજે અમરેલી જઈએ એ બી 4 વાગી ગયા છે અને અમરેલી થાય છે 120 કિલોમીટર અહીંથી અને આપણે હન્ટર દાદા 120 જ થાય છે ઘર જેટલું હન્ટર લઈને જવાનો પ્લાન છે તો સૌથી પહેલાં હન્ટરને આપણે અહીંથી બહાર કાઢશું અને ખાસ કરીને હન્ટરને મારા છે ને ચેન કોરી થઈ ગઈ તો મારો સ્પ્રે લાવો ઓકે મને સ્પ્રે આપી દો અને હન્ટર દાદાને હું સર્વિસ આપી દઉં હન્ટર દાદા હું હા તમારા હન્ટર દાદા આ લગાવવાનું છે ને તમારું શું મગાવેલું છે હજી એક કુરિયર વાળો આવવાનો છે શું મગાવ્યું છે અરે મારા બૂટ હશે શૂઝ ઓ હા હજી કર નાખો પછી બહુ વધારે નો થઈ જાય ના વધારે થઈ આવે ઓછું નો થવું હજી કર નાખો ને થોડું કુરિયર વાળા ભાઈ હતા કુરિયર કરાવીને એવું કેન્સલ કે ભાઈ કે મારી પાસે કેશ નથી મેં કીધું મારી પાસે કેશ અવેલેબલ નથી કહેતા તો ઓનલાઈન પેમેન્ટ કરી દો તો કે ઓનલાઈન પેમેન્ટ તો અમારે નથી જોતો તમે કેન્સલ કરી નાખો ક્યાં દુકાનની સાઈન છે કંઈ નહીં ચાલો કન્ટિન્યુ વ્લોગમાં બની રહેજો તમે મોટે દાસે બાંધી લો તાકી તમને કોઈક ઓછા ઓળખે બાકી પલિયા પલિયા કરીને એવું છે તડકો વાગે ઓઢણી ઓઢુને ઉડી ઉડી એમ તો જો એમ લાગે ઓસરિયા રાઈનું બીજું ટુકડું એ ભાઈ તું તૈયાર થતો સોરી બાંધી લેતો મોઢા ઉપર દાસે તારા બાંધી લેતો દાસુ નહીં કહેવાનું તારા સ્વસ્થ મોઢાની બાંધી લે મમ્મીને ફોન કરીશ કઈ નાલો ભાઈ મમ્મી ની તમે ચશ્માનો મળ્યા ચશ્માના વાળી લે જાલ લો આ તે કેમ આ હું કસાણો ક્યાં ઓય બાપા આ કોઈ દિવસ કસાણ તો નથી ના કોકે ગારો સોટે ગારો ઘડી છે ગારો છે આમ જો એ પીય જો લાગી ગયા ને તરસ અને આંખ હું લાલ થઈ ગયું નાક પોપટ પહેરો નાખે તેરકો કેવો લાગે લ્યો મારા વોલેટ માંથી કાઢ્યા નહીં વાવ થેન્ક યુ ભાઈ એના પૈસા મને દીધા છે આ રસ્તો સીધો ભાવનગર થી રાજકોટ ને અમરેલી જાય છે ક્યાં જવું છે ને અમરેલી ઓકે પગ દબાવે છે ને પગ ન દબાવે
આસ પહેલી વાર હન્ટર ની આમ કે 200 કિલોમીટર ડ્રાઈવ કરવાનું છે આવું છે ને જવાનું છે ઓહો હા હા 5:30 તો મોડું કરમાં હા હવે તમે મોડું કરો હું તો શાંતિ પાણી ઉઠ્યો ભાઈ ઓ અમારા પૈસા પડી ગયા માતાજી જય લક્ષ્મી માં ઓહો કરે લે ઉંદેડો કરે હું પણ એટલી ડ્રાઈવ માં થાકી જાય યાર જવાન છોકરી થાકે એવું હાલે મોડું થાય એવી નામની વસ્તુ છે જ નહીં હાથ વાગે બંધ થઈ જવાનો શોરૂમ એવું કઈ વાત છે જ નહીં એને એવું છે પૂગી તો ઠીક ને કઈ નઈ પાછા આવી જશે એમ છે ને તને તો કઈ ને હાલો ભાઈ બ્લોગ માં કન્ટિન્યુ બનાવી રહેજો અને માથું ફોડો કરતા શાંતિ થી આપણે પહોંચી જઈએ મહેનત કે સાથ હમ પહોંચ ચુકે અમરેલી અચ્છા આઈ લાગર નહી અમારે આમ તો જો અહીંયા આવો તો અહીંયા આવો ને હાલ્યો હજી કેવું મસ્ત લાગે શું કેવાય ત્રિકોણ શું કેવાય નવી ટાઈપ નું ત્રિકોણ પર દીધું ગોગલ છે કેમ લાગે જવાનું છે છ વાગી ગયા છે એમ થાય કે હું કે ફોર વ્હીલ ની સીટ નખાવી લઉં અહીંયા એમ થાય આમાં કાચ અને લઈને ભાઈ હમણાં આવે છે 5 મિનિટ ની અંદર કાચ અંદર ગોતે છે તમારે ઉતાવળ નથી ને કઈ લાંબા લુબડા કેમ લાગો તમે નંબર પ્લેટ લગાવવા માટે આપણે જવાનું છે આરટીઓ હા આગળ જ છે મારું ડસ હું નહીં દેખાડું કેમ કે મારા નવા ટાઈપનું ત્રિકોણ થઈ ગયું માથામાં ના ના લઈ લે ને લઈ લે હાલો આપણે આગળ જવું ને આજે આપણા વેદના કાસ હતા એની કેટલો વજન છે બેગ માં રાખવા પડશે તારે સેટ સુધી ભાવનગર પહોંચે ત્યાં સુધી નાખી ગયો બેગ માં આપડી ગાડી કમ્પ્લીટ થઈ ગઈ હું પછી દેખાડું હવે એ કાચ છે એ ખૂટા ઓલા મોંઘા છે ને આગળ 3000 ના છે ઓલા 7000 ના પાણી પી નાખી અંદર બેઠો વ્યો બીજું હા ચડાવી દો સમજો પલક રેડી 4 વાગ્યા સુધી હા જાય જાય આય બ્લોગ માં ધ્યાન દે ને તો કરે ઓલો લઈ જાવ પાછો ના એ પેલા ગાડી જોઈએ ઓલા હા કરો ખોટા આમ બેગ લઈને ગાડી જોઈએ ઓલા પેલા રેડી થઈ જઈએ અને ચાવી જોઈશ થઈ ગયું ફાઈનલ શું થઈ ગયું શું થયું આ કેવું લાગે બેગ કેમ મૂકીને આવી જો બે કાચ થઈ ગયા કમ્પ્લીટ ફિટિંગ આ કાચ આમ ફરે આ ફરતા નથી શું ઓય ફરે બધું જીવાનું છે ઓ મારે અને આ કાચ ફિટિંગ થઈ ગયા અને કાચ તો હાલ તો પ્રાઇસ શું છે 7000 કાઈ વાંધો ને મમ્મી ને કહું મને એર ન કર દીધા ને કાચ અને ઓરિજિનલ રોયલ ના છે અને આ ગાડી નો આખો લુક ચેન્જ થઈ ગયો ને હવે પાઈ લેવા લાગે આ માથે સડી ના મેન્ડલ પકડ દો ઊભી ન કરતી ન કર હું આ ગરમ કેવું લાગે અહીંયા ગરમ લાગે તો હજી જો એટલા વાગી ગયા દેખાય આમ ફરે હા બધું ફરે નથી હળતો કે નથી શું હા લ્યો વાહ બહુ જીવ છે તારા જીવ તે પવન નું ઈ વાઇબ્રેટ મારે તો ટાઈટ ન હોય રિક્સ શું કહેવાય શું કહેવાય ફરે ને એનું કહેવાય હાર્ડ હાર્ડ છે બહુ કે હાર્ડ જ હોય અને આ ઓરિજિનલ રોયલ ના છે અને બાકી ડુપ્લિકેટ જે આવતા થાય એ કંઈક 1000-1200 રૂપિયાના આવતા થાય આ કેટલાના આવ્યા 7000 ના
7000 માં તારા સ્ટેટ થઈ જતા ઓ 7000 માં કામ આમ કરો ઘેર મારા કાકા કાઈ નહી કામ રાખો બંધ અરે અત્યારે તો દેખાતું નથી એવું લાગે ને તો કાલે હું મોર્નિંગ માં તમને પાછો રિવ્યુ આપી દે ગાડીસ નું એટલે ગાડી કેવી રીતના દેખાય છે શું કીધું તું બ્લેક વ્હાઈટ હું કહેતા હતા અરે એમાં આમાં તડકો હોય ને તડકો બહુ તડકો એટલે ઓટોમેટિક બ્લેક થઈ જાય એટલે તમારે આંખમાં ન પડે તડકો એવું છે આપણે હવારમાં જોશું એટલે ઓટોમેટિક બ્લેક થઈ જાય કાચ એ રીતના હોય છે એ રીતના વાત થઈ હતી આપણે આગળ અને આપણે પેમેન્ટ નથી દેવાના પલક દેવાની છે શું દેવાનું પેમેન્ટ કોણ દેવાનું પલક બામણિયા ઈ કોણ હું ન ઓળખતો તું રેવા દે ને માર ખાય કે ત્યાં ઓળખતો ન ઓળખલાંગી દેહી ગઈ માથા ખાવામાં તો એક્સપર્ટ છે મારું માથું ખાવામાં એમાં પહેલો નંબર તો કાઈ નહીં આમાં નંબર પ્લેટની વાત હતી તો નંબર પ્લેટ તો આવી ગઈ છે બટ એનું રિંગ છે એ નથી આવી તો એ રિંગની વાટે છે જો તો માતાજી બેઠા ગાડી ઊભી કરી દો નયો ગાડી આપણે રાખવાની જ સહી સલામત તો કાઈ નહીં હાલો કન્ટિન્યુ વ્લોગમાં બેને રહેજો જવાનું છે આપણે આ નામ આટવાનું સોરી ખાલી હાથ માથે એટલું જ કાફી છે કઈ તમારી ગાડી ઉઠાવી ન કરવી હું થયું આ બેગ નો વજન કેટલો છે તો આમ જોઈ લે પહેલા રામ જોતી નથી ભાઈ વાટે ઊભા અચ્છા એ તો વાટે ઊભા રે એવું થોડું છે ગાડી આપણે લીધી નથી લીધી તો કઈ નહીં હાલો બિલ ને તમને દેખાડું કોઈને વિશ્વાસ નહીં આવે આ કે બિલ દેખાડ્યું તે જોયું મને બતાવ્યું તો તમે બેહી ગયા કઈ નહીં આ પેલા નંબર પ્લેટ ફિટ કરવા જવાનું છે નંબર શું આવ્યો એ તમને ખબર જ છે તો કઈ નહીં કન્ટિન્યુ વ્લોગમાં બેને રહેજો પકડો લો કઈ નહીં નંબર પ્લેટ હજી બાકી છે ને પેટ્રોલ આઈ થિંક 50 કિલોમીટર થી સાયલન્ટ આવી ગયું હતું પણ મેં નહોતું નાખ્યું અત્યારે ફૂલ કરાવી લઈને પછી પાછા ઓલા લોકો અહીં વાટે હે કે ઓલા બીજા કોક વાટે હે બોલો એ ભાઈ નથી કઈ નહીં હાલ ત્યાં જઈ ફાઇનલની વાત કરે તો નંબર પ્લેટ ભાઈ કમ્પ્લીટ થઈ ગઈ છે અને બધી બાકી બધું કમ્પ્લીટ થઈ ગયું છે માટે નાઇટ થઈ ગઈ એટલે કોઈ વસ્તુ દેખાશે નહીં તો કાલે સવારમાં મોર્નિંગમાં તમને રિવ્યૂ આપી દઈને અમે અત્યારે નીકળ્યા છીએ જવા માટે ઘરે જોકે વાગી ગયા છે 8 હવે પહોંચું કેટલા વાગે પહોંચું 11 વાગે 12 વાગે આઈ થિંક પહોંચજો 11-12 વાગે તો કંઈ નહીં હાલો કન્ટિન્યુ વ્લોગમાં બેના રહેજો અને માઇકથી માંડીને બધી વસ્તુ બેગમાં મૂકી દઈએ છીએ અને અંટર લઈને નીકળી જઈએ છીએ જ્યારે પહોંચીએ ત્યારે તમને કહી દઈશું કે અમે પહોંચી ગયા તો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો અને છાશ લેવી છે બગાસા ખાઈ હજી જો પેલા જ કીધું ને છાશ એની મળે કે છાશ પૂરી થઈ ગઈ છે હાલો એવું લાગે તો હું લઈ જાઉં આવીને તો ઘરે પહોંચી ગયા હું થયું ડ્રાઈવ આમજો અહીંયા બંધ કર ને અંદર ગડિયા પલક એમાં નથી સાસ છે તમારા આટું નથી લાવ્યા એનું રીઝન છે તમે દૂધ પીવો ને તો ભૂરિયા થઈ ઓય હાલો દૂધ લેવો તો બિચારા દૂધ લઈને તો કાવલું કેવું થઈ ગયું એટલે તો આવ્યા કે આપણે ક્યાં કે આપણે દેખાણા હોય સાંભળી નહીં આવ્યા તમે ગાડીનો બિચારા બે જ રહ્યા નંબર પ્લેટ ની તલાશી લે બરાબર નંબર પ્લેટ નાખી એની રેવા દઉં ને ભાઈ આ તું પણ ખહુર્યું થઈ ગયું છો જો અડધો ભાગ કેવો થઈ ગયો દૂધ પાવું કેમ સાઈઝ પીતા નથી પછી હું ખાવું તારે હું ખાવું તો કઈ નહીં ફાઇનલી અમરેલી તો ઘરે આવી ગયા છીએ અને ગાડીનું કાલે આખું રિવ્યુ આપું તમને કેવી દેખાય છે શું છે નંબર કેવી રીતના છે આમ છે તે બધી વસ્તુ તો કઈ નહીં સવારે મોર્નિંગમાં મળીએ છીએ સાવ થાકી ગયા છે કઈ નહીં હાલો અને પલક બનાવે છે અત્યારે જમવાનું તો કંઈ નહીં હાલો કન્ટિન્યુ વ્લોગમાં નહીં રહેતા અને મોર્નિંગમાં તમને રિવ્યૂ આપું અને પછી આ વ્લોગને એન્ડ આપીશ ચાલો મહાદેવ તો મહાદેવ કેમ છો બધા મજામાં અને ગુડ મોર્નિંગ અને આપણે વાત થઈ હતી હન્ટર કેવું લાગે છે નંબર લીધે આવ્યા પછી જોઈ લ્યો આખું લુક ચેન્જ થઈ ગયું અને નંબર પ્લેટ પણ લાગી ગઈ સાથે 2000 અને કમ્પ્લીટ બે કાચ સાઈડમાં થઈ ગયા છે અને બાકી પાછળની નંબર પ્લેટ પણ લાગી ગઈ છે એ બી કમ્પ્લીટ બહુ જોરદાર લાગે છે અને આગળથી આવું લુક આવે અને ચલાવવામાં તો આમ કંઈક અલગ જ થઈ ગયું છે એટલા માટે એક નંબર લાગે ગાડી કોઈ સ્પોર્ટ બાઇક લઈને એની પહેલાં કરતાં હન્ટર લઈ લેજો એનું રીઝન એમ છે કેમ કે હન્ટર છે રોયલની બાઇક છે રોયલનું બુલેટ છે સમજો તો બુલેટ એનું રીઝન એમ છે કે જો તમે બીજી ગાડી લઈને નીકળશો તમે રોમિયો લાગશો ભલે 3 લાખની ગાડી હોય કેટીએમ હોય ગમે પણ એમાં રોમિયો લાગશો રોયલ લઈ લ્યો એટલે તમારી વેલ્યુશન આમને વધી જાય છે એટલે કોઈની રિક્વેસ્ટ છે કે તમે 2-2.5 લાખ રૂપિયા જો બગાડતા હોય તો હન્ટર લેજો અથવા બુલેટ લેજો કેમ કે આ સ્પોર્ટ બાઇક છે ને આ પછી દેવા જાય ને તો એનો ભાવ પાછો આવે અને તમે ગરીબ માણસો ગરીબ ઘર વર્ગ હોય
આપણે ગાડી લઈ લઈએ એકવાર, પછી વેચવા જાય તો ભાવ ન આવે. એટલે હંમેશા રોયલ બુલેટ લેવાનું. રોયલ બાઇક લ્યો, બુલેટ લ્યો. મારે તો રોયલ ની શું કેવાય, બુલેટ તો બુલેટ, બાઇક તો બાઇક ગણું. સ્પોર્ટ બાઇક જે તરા જ છે. તો કઈ નઈ, હાલો કેવું લાગે છે કોમેન્ટ કરી દેજો. લાગે ને પણ શિકારી જેવું, અને હન્ટર નો મિનિંગ એમ છે શિકારી. તો કઈ નઈ, હાલો કન્ટિન્યુ વ્લોગ માં નહીં રહેતા. અને ચાલો મહાદેવ ચેનલ સબસ્ક્રાઇબ કરજો, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, વિડીયો ને શેર કરી દેજો, અને એક ભાઈ કોમેન્ટ જરૂર કરજો કે અમારું આ કેવું લાગે છે. 2000 બહુ મસ્ત લાગે છે, અને ખાસ કરીને આવી બહુ મસ્ત લાગે છે. ચાલો મહાદેવ.